નિકોદેમસ નામે યહૂદી ધર્મનો એક આગેવાન હતો. તે ફરોશી સંપ્રદાયનો હતો. એક રાત્રે અંધારું થયા પછી તે ઈસુને મળવા ગયો. ગુરુજી, અમને ખબર છે કે તમે ઈશ્વરે મોકલેલા ઉપદેશક છો. તમારા ચમત્કારો એની પૂર્તિ સાબિતી છે. હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નવો જન્મ? તમે શું કહેવા માગો છો? મોટી ઉંમરનો માણસ પોતાની માના ઉદરમાં જઈને ફરીથી જન્મ લઈ શકે ખરો? હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના. વાહ, જ્યાં ચાહે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે તું નથી જાણતો. હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે. તમારો કહેવાનો ભાવાર્થ શું છે? તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? હું તને ખચિત કહું છું કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે દીઠું છે તેની શાહિદી પૂરીએ છીએ, પણ તમે અમારી શાહિદી માનતા નથી. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તે તમે કેમ વિશ્વાસ કરશો? આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે. એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. હવે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. જગતને દોષિત ઠરાવવા માટે નહીં, પણ તેનો ઉદ્ધાર કરવા માટે ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલી દીધો. ઉદ્ધારને અર્થે જેઓ ઈશ્વરના એકાકી પુત્ર પર વિશ્વાસ કરે છે તેઓને માટે સાર્વકાલિક નાશ નથી, પણ જેઓ તેમના પર વિશ્વાસ કરતા નથી તેઓનો ન્યાય થઈ ચૂક્યો છે અને તેઓ દોષિત ઠરી ચૂક્યા છે. તેઓની સજા માટેનું કારણ એ છે કે સ્વર્ગમાંથી પ્રકાશ પૃથ્વી પર આવ્યો છતાં તેઓએ પ્રકાશને નહીં પણ અંધકારને ચાહ્યો, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. જેઓ અંધકારમાં રહી પાપ કરવા ચાહે છે તેઓ આ સ્વર્ગીય પ્રકાશનો ધિક્કાર કરે છે. તેઓ આ પ્રકાશથી દૂર રહે છે, કેમ કે પ્રકાશમાં પોતાના પાપ ખુલ્લા પડે અને શિક્ષા થાય એવી તેઓને બીક રહે છે. પણ જેઓ સત્ય આચરે છે તેઓ ખુશીથી પ્રકાશ પાસે આવે.